દેશમાં અને દુનિયામાં ઓમિક્રોન સ્વરૂપે આવેલી કોરોનાની ત્રીજી લહેરે લોકોના જીવનને ફરીથી અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડને તોડવા અને એક સમયે દૈનિક કેસનો આંકડો 20,000ને આંબી ગયો હતો અમદાવાદમાં મોટાભાગના લોકોએ રસી લીધી હોવા છતાં પહેલી અને બીજી લહેરની જેમ જ અમદાવાદ ફરીથી કોરોનાનું હોટસ્પોટ બન્યું શહેરમાં લોકોની એન્ટીબોડી લેવલ જાળવવા માટે 6 મહિના પહેલા સર્વે ચાલુ કર્યો હતો છતાં પણ પશ્ચિમ વિસ્તારના લોકોને કોરોનાનો ચેપ લાગ્યો પશ્ચિમ વિસ્તારમાં જોધપુર બોડકદેવ થલતેજ વસ્ત્રાપુર અને સરખેજના લોકોમાં 81% સીરો પોઝિટિવિટી જોવા મળી હતી જૂન 2021માં કરાયેલા સીરો સર્વેમાં પશ્ચિમ વિસ્તારના 1900 પુરુષ અને 2100 મહિલાના સેમ્પલ લેવાયા હતા જેમાં એન્ટીબોડી ડેવલપ પોઝિટિવિટી જોવા મળી હતી પરંતુ ત્રીજી લહેરમાં સૌથી વધુ સંક્રમણ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળ્યું હતું ત્રીજી લહેર બાદ હવે એએમસી 1 મહિના બાદ ફરીથી લોકોની એન્ટીબોડી લેવલ જાળવવા માટે સીરો સર્વે કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2021 દરમિયાન સીરો સર્વેલન્સ સમગ્ર અમદાવાદમાં હેલ્થકેર વર્કર ફ્રન્ટલાઇન વર્કર તેમજ સામાન્ય નાગરિકનું સીરો સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે જે રિપોર્ટ અગાઉ આવેલા છે તે પ્રમાણે મુખ્યત્વે પશ્ચિમ ઝોન વિસ્તાર છે પશ્ચિમ બેલ્ટ છે આખો ત્યાં કમ્પેરેટિવલી સીરો પોઝિટિવિટી અન્ય ઝોન કરતાં વધારે જાણવા મળેલ છે આના ઘણા રીઝન હોઈ શકે છે જે લોકો પશ્ચિમ વિસ્તારમાં રહે છે શરૂઆતથી જ કે જ્યારે આપણે 60+ વેક્સિનેશન સ્ટાર્ટ કર્યું 18+ વેક્સિનેશન સ્ટાર્ટ કર્યું આ ઉપરાંત સેકન્ડ ડોઝ માટે પણ ઓલવેઝ ત્યાંના લોકો એઝ અર્લી એઝ પોસિબલ વેક્સિનેશન કરવા માંગતા હોય છે જેથી કરીને સીરો પોઝિટિવિટી પણ આ વેસ્ટર્ન બેલ્ટમાં કમ્પેરેટિવલી વધારે આવેલી છે ઇવન હાલમાં પણ આપણે વાત કરીએ કે વેસ્ટર્ન બેલ્ટમાં કેસીસનું પ્રમાણ જે અત્યારે હાલમાં ઓમિક્રોન વેરિયન્ટ મુખ્યત્વે જોવા મળી રહ્યો છે હાલમાં પણ પશ્ચિમ ઝોનમાં પશ્ચિમ વિસ્તારમાં પોઝિટિવ કેસીસનું પ્રમાણ પણ આ વિસ્તારમાં વધારે જોવા મળી રહ્યું છે